ધંધો કરવા હારખો ને વસ્તુ ગોતવા આવ્યો અહીંયા હું એવી વસ્તુ હું અહીંયા ચડે ધંધો કરવાની હાલો આ શું છે આ નાગપાશમ છે કે નહીં હા નાગપાશમ છે હા તો સિની આપણે આરછાયારુનું ગોતવાના છે હાસા નાગ હા પછી પછી એને દર્શન કરવા હારખો ને એ બધાય આવશે અને 100 રૂપિયા મુખ છે લાય ભાઈ તારે બધાય તો ખોટાના દર્શન કરે આપણે તો હાસાના દર્શન કરાવવાના હો હો મેં કહો તો હાજા નાગ દેખાડો એમ હા હા એટલે જરા કે અવાજ થાય ને એટલે મને કહેજો હું પકડી લઈશ તમ તારે એ બાપા આ ખેતર છે ને એટલે રામા પહેલવાન નું છે હો એટલે ધ્યાન રાખજો આવી ન જાય નકા ત્રણ માં આપણે એકાદા ઓછા થઈ જાવું હા નાગ નાગ ની જગ્યાએ રહેશે હા કાંઈ નથી હવે બાપા કાંઈ કીડો છે હવે દોરે હું બાપા કાંઈ કીડા થી બીવે નાગ ગોતવા નીકળ્યા છે એ બાપા કો ઘોસે 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 એને પકડવાની આપણે આપણે તો યારોને પકડવાનો છે નાગ જોતો હોય ને તો આમ જો મદારી જેવા કપડા પહેરવા પડે અને પછી ઓલી વાદી વગાડે ને વાસળી ઓલી મોરલી એવું કાંક વગાડો ને તો સાંભળીને આવે આવો બાપા ઈ વાત હશે એટલે ઈ મને વિચાર કેમ આવ્યો તો એ બાપા ભાગો આમથી રામો પહેરવાને ભાગો જલ્દી ઈ હું ખાંડો હું તને લાગે તલ ખાંડુ છો મેક મેક હજી ઝારવા જવાનું છે કે તો સાખવા મીણ્યો ક્યાં ઝારવા જવાનું છે આ શું છે નાગ પાછમ છે એટલે શર્માએ દાદા છે ને તલવટ બનાવી અને કુલર બનાવી ઝારવા જવાનું છે હા કુલર તો મને બહુ ભાવે પણ આ શ્રીફળ પગે લાગવા જાય ત્યાં શ્રીફળ નો વધારવાનું હોય હન બધું પૂછ પૂછ કરે કોઈ પગે લાગવા નહીં ગયો તો પણ આમાં કિલો પેંડા હોય પેંડા લેતા હું પેંડા ન હોય તલવટ હોય અને કુલર હોય શર્માએ દાદાએ અને આખું ગામ જાય જ તે નાગ પાછમ છે કે નહીં એટલે બધા જાવી પછી અમને અને હું આથે ખેને તલવડ બનાવી નાખું ને પછી તૈયારી કરીને જાવી પણ આમાં મીઠું હું લેવા નાખો છો મીઠું નથી મોર જ છે સવારમાં જાગીને સીધું પીસી કરી કે નહીં હા તો આ પછી હા તો બપોર પછી જાવી હા હા અમે થોડીક તૈયારી કરી નાખવી ને પછી તારે આવવાનું છે સારી બરોબર ને હા હા એ ભાઈ આવા ધંધા થોડા ભાયા બાપા હવાન ના જગાડી ને લઈ ગયા ચાલો હેરું પકડવા હેરું પકડવા પાછા કેતા તો નથી આમના વિખ્યા વીખ વિખ્યા વીખ શું કરે કઈ ખબર ન પડે એટલે સારું કર્યું રામા પહેલવાન ના ખેતર માં ભાગી હોય અને ઢોકો બોકો આટી ગયો હોત ને તો કડ સીધી ગીર નાખે ખાટલા મૂતા હૂતા હાજે માથે થાત આપડી તો બપોર થઈ ગયો વાછડા દાદા તમારી મનોકામના પૂરી કરે આજ નાગપાછમ ને દિવસ છે જે અરે આ તો નાગ દાદા ના દર્શન થઈ જાય તમારી મનોકામના પૂરી થઈ જાય આમ જો અમારા ધંધા પર પાટું ન મારતા આ ગામ ની બારવી આજા જાવ જે તો અમે આ ધંધો વિચારી રહ્યા છીએ ત્યાં તો આવી ગયા બોલો હા હા જાવ બારવી આજા અહીં અમારા ગામ માં ન ગડતા નીકળો હાલમ રાફડો ગોતવાનો અને રાફડો હશે ને યારું હશે બરોબર ને અને પછી આ જો આજી નકરા ઢગલે ઢગલા ઢગલે ઢગલા અને હાથે માઠેમ જો જલસાથી કરવી પછી હા હા હાલો હાલો હેલો આ બેસે ને પાછો એક એક રાખજો હા હા હાલો એ બાપા બાઈ નું કરવા કરી દીધી વગાડો જલ્દી મુલ્લી નાગ આવતો હશે તોય નહીં આવે હા તમને ફાવે ને એમ વગાડો હાલો જલ્દી જો અમે રાફડો રહ્યો હાલો ત્યાં વગાડો જોયો પાછા ધ્યાન રાખજો હરકા અને હોટીઓ પકડી રાખો આમ જો મોઢું બહાર નીકળે એટલે મોઢા ઉપર આમ ખોટી મૂકી દેવાની અને કુસુડ પકડી અને આ કરડિયામાં પૂરી દેવાની બરોબર ને હાલો ધ્યાન રાખજો હવે હોય બાબા પૂછે કે પૂછ્યું કે ને મને તો મકોડો કવડી ગયો મને બીવરાઈ દીધો પણ મેં આમ હાથ નાખ્યો ને ત્યાં સીધો મકોડો બટકું ભરી ગયો
હવે આમનામ તો અન્ય હાન પાડશો બાપા તમે લે લે જલ્દી વગાડો જલ્દી ભાઈ હો ધ્યાન રાખજો ઈ સાઈડ નીકળે તો હું અહીંયા ધ્યાન રાખીને જ બેઠું છું દેખાતો નથી ભાઈ મને લાગે નીકળશે નહીં અંદર નહીં હોય નહીં ભાઈ ને તો હવે શું કરશું બાપા આમનામ ચાર સાડા ચાર થઈ ગયા છે હવે છે ને ખોટો યારું લઈ આવું મેવું લઈને દુકાને થયું હે દર્શન કરીને અડધું ગામ વહી ગયું આપણે મોડા પીડ્યા હા હા હવે હું તલવાર જાડી દઉં હા હાલે પછી પણ મોબાઈલ પાસે વધારી મીએ જય શરમળિયા દાદા જય શરમળિયા દાદા અમારા ઘરનું ધ્યાન રાખજે અને હાજા નિર્વા રાખજે હા દર્શન કરી લેવાના હોય એટલે આપડી મનોકામના બધી પૂર્ણ કરી નાખે હાસા નાગ દાદા બધા ઉભું રે અરે ના આજ નાગ પાછી એટલે નાગ દાદા ના દર્શન થવા જ જોવે પણ ગજુ એમાં હોય જેના ભાઈ હારા હોય ને એને દર્શન થાય અને અહીંયા કઈ ન હોય અંતર ગમે ના દર્શન થાય ને તો આપણે ના પાવન થઈ જઈને જોઈ લેવી ને એટલે ના ના આજ નાગ દાદા ના દર્શન કરવા જ પડે નાગ પાછમ છે કે નહીં એટલે આજ શરમાયા દાદા ના દર્શન થવા જ જોવે તો આપણી મનોકામના પૂરી થાય આપણે ભાગશાળી હોય ને તો તમતર અહીંયા દર્શન થઈ જાય હાલ હવે હાલવા મળી મોડું થાય છે ને ખાવાનું છે તો હાલો હાલો એ ડોબો મેં અહીં તમને દેહવા નથી બોલાવ્યા હા પા બાપા ધ્યાન રાખીને તો બેઠા છે ભાગી ન જાય યારું એમ તારી મનોકામના પૂરી કરે હો બધાયની હા અને જે ભાગશાળી હોય ને એને આ દર્શન થાય અને આ દાદા ત્યારે એને દર્શન દે ભાઈ હા તમારી મનોકામના પૂરી થઈ જાય અને આ વાછડા દાદા છે ને તમારા બધા કામ પૂરા કરે અને આ તો આજ ભાગ ચાલીસ ભાઈ ને એને આ નાગ પંચમી ના દિવસે દર્શન થાય છે આ ભાઈ છે ને બાર ગામ થી આવ્યા છે તે અમને બેન ભાઈ રાખ્યા ઈ કે થોડાક પૈસા આપીશ તમે ગામડા ને છે ને હાસા નાગ દાદા ને દર્શન કરાવો આ તો મનોકામના પૂરી થઈ જાય હો અરે આજ તો નાગ પાછમ છે ને એ શરમાયા દાદા ના દર્શન થઈ જાય એ પાછી દાદા અને એક વાર જોવો ને અને કાનમાં કુંડળ હાથ ફણી ધર વાળો નાગ છે અને આ અમને જ તીમે ઉલકાલી પકડ્યો ગીરના જંગલ માં જ પકડીને લાવ્યા ઈ ભલે પકડી લેવા દર્શન કરાઈ ગયો દર્શન 100 રૂપિયા આપો એટલે દર્શન કરાઈ દી બરોબર તમારી મનોકામના બધી પૂરી કરે હો તું દર્શન કરી લે મારે હાલ છે હું તો આમ જોઈ લઈશ નકરે સમજુ કઈ કી તમે છે ને દર્શન ન કરી શકો દેખાવા તો જોઈએ એટલે દર્શન થઈ ગયા
પ્રાર્થના તો કરવા જો. હા પણ હવે કરી લો, તમ તારે મનોકામના પૂરી કરી નાખે, તમ તારે હવે હાથ જોડીને પગે લાગી લો. હવે અમાર હું નકરા કંડિયાની મનોકામના કરવી? નાગ દાદા હરકામ દેખાડો તો ખરો. ના ના, અંદર બેઠા બેઠા સાંભળે છે, તમ તારે જે મનોકામના કરવી ની કરી લ્યો તમ તાર બસ. એ આ છે ને બે ખોટાડા છે, પૈસા લૂટે હો રૂપિયામાં ખાલી છે ને, ખાલી એમ તો દેખાય હતી. હાલો હાલો, આ આવા ભાયા કહેવાય. હા આખા નાગ દાદા જોવે ને તો 500 રૂપિયા લઈને આવજે ઘરે થી. જામ એ પણ દર્શન કરવા બેઠક તમે લૂંટવા બેઠા બે? લઈ બોલો ને બેઠા. એ બાપા જોવો તો ખરો, યારું છે. આ ભાઈ મને ખબર છે ખોટો છે. અરે જોવો તો ખરો, આંખું ખોલીને હાસો છે. એ બાપા મોલ લેવા કાઢવાનું ચાલુ રાખો. એ ભાઈ આપણે બાઈક જલ્દી. દાદા હું તમને પગે લાગુ છું, હવે છે ને તમે તમારા થાને કે હવે જાઓ. હવે હું છે ને આ યારું પકડવાના ધંધા નહીં કરું. આ મારી પાછમ સુધારવા હારું થઈને મારી હાથે માઠમ બગાડે.